તોકતે વાવાઝોડાની અસર વલસાડ જિલ્લામાં પણ જોવા મળી છે. વલસાડ જિલ્લાના કાંઠા વિસ્તારથી લઈ પહાડી વિસ્તારોમાં ભારે નુકસાન થયું. ખાસ કરીને ખેડૂતોના પાકમાં ભારે નુકસાન થવા પામ્યું છે. આજરોજ જિલ્લામાંના ખેડૂતો તથા વાવાઝોડામાં નુકસાન પામેલા લોકોના વારે કપરાડા તાલુકાના ધારાસભ્ય જીતુ ચૌધરી અને ધરમપુર તાલુકાના ધારાસભ્ય અરવિંદ પટેલ આવ્યા. બંને ધારાસભ્ય દ્વારા આજરોજ વાવાઝોડાના કારણે થયેલા નુકસાનને લઈને વલસાડ જિલ્લાના કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી અને વાવાઝોડામાં જે નુકસાન થયું છે તેવા લોકોને જે સહાય મળે તેવી રજૂઆત કરવામાં આવી હતી. બંને ધારાસભ્યનું કહેવું છે કે માત્ર કેરીના પાકમાં જ નુકસાન નથી, બધા જ પાકોને નુકસાન થવા પામ્યું છે. એટલે વહીવટીતંત્ર દ્વારા તમામ ખેડૂતોને સર્વે કરી સહાય મળવી જોઈએ અને જે ખેડૂતો પાયમાલ થયા છે તેવા લોકોને આર્થિક સહાય આપી ફરી ઊભા કરવા માટે રજૂઆત કરવામાં આવી હતી. કેયુર મિસ્ત્રી, ZS TV, વલસાડ. વલસાડ જિલ્લાના મેક્સિમમ સૌથી વધારે જેને એમ કહી શકીએ કે વલસાડ જિલ્લાની આપુસ કપરાડાની કેસર જેને કહી શકીએ કે પ્રખ્યાત છે. જ્યારે સૌરાષ્ટ્રને જૂનાગઢની પણ કેસર છે અને કપરાડાની પણ કેસર છે. ત્યારે તાઉતેનું જે વાવાઝોડાની જે અસર છે એ કાંઠા વિસ્તારથી લઈને પારડી, વાપી, ઉમરગામ, વલસાડ જિલ્લાના બધા જ તાલુકાને અને સામાન્ય રીતે કાંઠા વિસ્તારથી 25-30 કિલોમીટર દૂર છે, છતાં પણ એની ભયંકર અસર કપરાડાને પણ અને ધરમપુરને પણ આવી છે. ત્યારે વધારેમાં વધારે જેને કેરીનું નુકસાન એમ કહીએ ને કે ઝાડ ઉપરથી જે ફળ હતા એ લગભગ 20-25 તારીખે શરૂ થવાને, માલ તૈયાર થઈ ગયો, કેરી તૈયાર થઈ ગયો, 25 તારીખે શરૂ થવાના હતા, એ 18 તારીખે વાવાઝોડાના કારણે લગભગ 70% ફળ વાવાઝોડાના કારણે પડી ગયું છે. એટલે એ નુકસાની સરકાર સમગ્ર ગુજરાતની અંદર ભારત સરકારે આદરણીય દેશના વડાપ્રધાને પેકેજ પણ જાહેર કરેલું છે અને મને પૂરેપૂરો વિશ્વાસ છે કે વલસાડ અને નવસારી મેક્સિમમ કેરીનો જે વિસ્તાર છે કેરીના વિસ્તારની અંદર એની સહાય મળશે અને એમાં પેકેજમાં સમાવેશ કરીને આપણા ખેડૂતોને એની વળતર મળે એવી અમારી માંગણી.